આજે વધુ એક પૂર્વ ધારાસભ્ય કરશે કેસરિયા. આણંદની પેટલાદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા નિરંજન પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થશે. બોચાસણ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે તેઓ પોતાના સમર્થકોની સાથે કેસરીયો ખેસ ધારણ કરશે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં તેમને પેટલાદ બેઠક પરથી ટિકિટ ન મળતા તેમણે પક્ષની નેતાગીરીની સામે નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું હતું. નિરંજન પટેલ કોંગ્રેસના સતત 6 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વ્યવસાયે પ્રાધ્યાપક રહી ચૂક્યા છે. નિરંજન પટેલે 10 નવેમ્બર 2022 કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારથી તેના ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઈ હતી અને આજે સત્તાવાર રીતે તેઓ કેસરીયો ખેસ ધારણ કરશે. આ તરફ સુરત જિલ્લામાં શુક્રવારે કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું. બારડોલી વિધાનસભાથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સુરત જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ અનિલ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કેસરીયો ખેસ ધારણ કર્યો. આટલું જ નહીં, તત્કાલીન સરકારના માજી મંત્રી અને હાલ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી પ્રવીણભાઈ રાઠોડ તેમજ 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.